નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આખા બોલા અને સાચા બોલા એવા ભોજા ભગતની. સંત પરંપરામાં ઉચ્ચ સ્થાન પામેલા શ્રી ભોજા ભગતે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર જ્ઞાન અને ભક્તિની ધૂણી ધખાવી હતી. સૌરાષ્ટ્રના સમર્થ સંત, ચાપખાના સર્જક અને પૂજ્ય જલારામ બાપાના સદગુરુ એટલે પૂજ્ય ભોજા ભગત. સૌરાષ્ટ્ર એ સંત, સુરા અને દાતાઓની કથાઓથી ભર્યો ભાદર્યો પ્રદેશ. સતી, સુરા, સંત, બહારવટિયા અને ઈશ્વરના અવતારી રૂપોને ઉજાગર કરતી અનેક જગ્યાઓ, આશ્રમો અને સ્થળો અહીં આવેલા છે. અમરેલી જિલ્લાના ફતેપુર ગામને જેમણે પોતાનું સાધના બિંદુ સમજી હરિને હાજરા હજુર કર્યા એવા પૂજ્ય ભોજનરામ, કાચબા કાચબીના ભજન તેમજ હાલો કીડીબાઈની જાનના પદથી પ્રખ્યાત છે. મોટા ભાગના ભક્તોને દુનિયાદારીની માપપટ્ટીથી માપવા જઈએ તો તેઓ અભણ લાગે, પરંતુ અધ્યાત્મ વિદ્યાની મહાશાળાના એ આચાર્યો હતા. વાણીની દેવી સરસ્વતી પણ આવા સંતોના અંતરમાં આવી અને વસતી, તેથી સિદ્ધ કવિઓ અને પ્રભાવક ઉપદેશકો પણ બની શકતા. આવા અસંખ્ય નામી અનામી સંતોની હારમાળામાં પાણીદાર મોતીની જેમ પ્રકાશ પુંજ પાથરતા એક એવા ભોજલરામ. તેમની રચનાઓ જેવી કે પ્રાણિયા ભજી લેને કીર્તા રાતો સપનું છે કે સંસાર, તેમજ જીવને સ્વાસ્થ્યની સગાએ ઘરમાં ઘડીને રાખે ભાઈ જેવા ચમચમતા ચાખાએ દંભી સમાજની ચામડી ઉખેડી અને નવી ત્વચાનું નિર્માણ કરી આપ્યું છે. ભોજા ભગતનો જન્મ ઈસવીસન 1785ના રોજ વૈશાખ સુધી પૂનમે ગિરનારની છાયામાં આવેલ દેવકી ગાલોડ ગામમાં થયો હતો. પિતા કરશનદાસ અને માતા ગંગાબાઈ લેવા કણબી હતા. તેમની અટક સાવલિયા હતી. ભોજા ભગત બાલ્યાવસ્થાથી જ ભક્તિના વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા. તેઓ પૂર્વજન્મના યોગી હતા, તેથી જન્મથી 12 વર્ષની ઉંમર સુધી માત્ર દૂધનું સેવન કર્યું હતું. માત્ર દૂધ ઉપર જ રહેનાર આ બાળકનું દિવ્ય તેજ જોઈને ભોજનની કીર્તિ ચોમેર ફેલાઈ ગઈ. આ દૂધાહારી બાળકના દર્શને લોકો આવવા લાગ્યા આખા પંથકમાં. ત્યારે તેઓ દૂધાહારી બાલ યોગી તરીકે વિખ્યાત થયા હતા. એક દિવસ ગિરનારના એક યોગી પુરુષ આ ચમત્કારી બાળકનું ઘર શોધતા આવ્યા. ભક્તિ અને જ્ઞાનનું મિલન થયું. રામે તવને નામના આ જોગીએ ભોજા ભગતને દીક્ષા આપી અને અન્ન ગ્રહણનો આદેશ આપ્યો. ગુરુએ ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું કે આ બાળયોગી ભવિષ્યના મહાન સંત અને પ્રજ્ઞાવાન કવિ થશે. પૂર્વ પ્રદેશના એક રાજા તેની પરીક્ષા કરશે, તે કસોટીમાંથી તેઓ પાર ઉતરશે અને પછી તેની કીર્તિનો અજવાળા આખા ગુજરાતમાં ફેલાશે. દીક્ષાની આ ઘટના પછી ભોજા ભગત સાત્વિક અન્ન ગ્રહણ કરી સંત સેવા અને ભજન કીર્તનમાં ડૂબેલા રહેતા. 12 વર્ષ સુધી ગુરુએ આપેલ મંત્રનો જાપ કરી સાધના માર્ગના કલ્પયોગને સિદ્ધ કર્યો. હવે ભોજા ભગતને હરિમિલનની તમન્ના જાગે છે. ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલા સંત હતા એટલે એમની વાણીમાં એવું તેજ પ્રગટ્યું હતું કે તેઓ વચન સિદ્ધ મહાત્મા બની ગયા હતા. એમની સ્મરણ શક્તિ અદ્ભુત હતી. તેમણે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું અખંડ વ્રત આજીવન પાળ્યું હતું. અસલામતીની ભાવના, રાજકીય અંધાધૂંધી અને કુદરતી આફતોને લઈ અને ભોજા ભગતનો પરિવાર અમરેલી પ્રાંતના ગાયકવાડી રાજ્યમાં આવેલા ચક્કરગઢ ગામમાં આવ્યો. આ વખતે ભોજનરામની ઉંમર 25 વર્ષની હતી. ચક્કરગઢ ગામમાં થોડો સમય રહ્યા પછી ભોજા ભગતને શાંત સ્થળે રહી રામ રટણમાં મસ્ત રહેવાની ઝંખના જાગી. અમરેલીથી થોડે દૂર ફતેપુરિયા ટીંબા તરીકે ઓળખાતા ઉજ્જળ શાંત ઠેબી નદીને કિનારે આવેલા આશ્રમ બાંધ્યો અને હરિકીર્તનથી ફતેહ કરીને જે ગામ તેમણે વસાવ્યું તે ફતેહપુર કહેવાયું. આ આશ્રમમાં એકાસન પર બેસી સોહમનું રટણ કરતા ભોજા ભગતની કીર્તિ ચોમેર પ્રસરી. તેઓ વચન સિદ્ધ મહાત્મા હતા. એ જે બોલતા એમ થતું, લોકો એને ચમત્કાર ગણવા લાગ્યા. કોઈ વિઘ્ન સંતોષી દુર્જનોએ અમરેલીના દિવાન વિઠ્ઠલરાય દેવાજીને ફરિયાદ કરી. ભોજા ભગતને અમરેલીના શાહી દરબારમાં બોલાવવામાં આવ્યા અને ભરી સભામાં ચમત્કાર બતાવવા માટે આદેશ આપ્યો. ગુરુ રામે તવને ઉચ્ચારેલી ભવિષ્યવાણી સત્ય થવાનો પ્રસંગ આવી પહોંચ્યો. ભોજા ભગતે કહ્યું, હું ચમત્કાર નથી કરતો, પરંતુ હરિભજન કરું છું, ભૂખ્યાને ભોજન કરાવું છું. જગતના અનેક તાપથી તપેલા માનવબંધુઓની સેવા કરવી એને ચમત્કાર ગણાતો હોય તો એવા ચમત્કાર હું જરૂર કરું છું. આવા જવાબથી દિવાન ક્રોધે ભરાયા અને ભોજા ભગતને એક ઓરડામાં નજર કેદ કર્યા. 15 દિવસ અને 15 રાત્રિઓ સુધી ભોજા ભગત યોગાસન વાળીને બેસી ગયા. યોગિક ક્રિયાથી 15 દિવસ સુધી આહાર અને મળમૂત્રની સ્વાભાવિક હાજત ઉપર નિયંત્રણ કરી લીધું. દિવાનને આ દિવ્ય ઘટનાની જાણ થઈ. પશ્ચાતાપની આગમાં અંતરનું અહમ ઓગળી ગયું. વિનમ્ર ભાવે ભોજા ભગતના ચરણોમાં નમી પડ્યા.
અને કંઈક ઉપદેશ આપવાની વિનંતી કરી. આ વખતે ભોજા ભગતના અંતરતળમાંથી વાણીનો અવિરત પ્રવાહ વહી રહ્યો. એમણે શીઘ્ર રચનાથી જ્ઞાન ભક્તિ અને સત્ય દર્શન કરાવતા 150 પદો દિવાનજીને સંભળાવ્યા, જે ગુજરાતી ભાષામાં ચાપખા નામથી પ્રસિદ્ધ થયા છે. ચાપખા ઉપરાંત બીજા અનેક ભજનો અને પદો એમની વાણીમાંથી સર્જાયા છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના ત્રિવેણી સંગમવાળા ભજનો અને પદોની સાદી મધુર અને તળપદી વાણીને લઈને સામાન્ય જનોમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય થયા. ભોજા ભગતે એમના પદો અને ભજનોમાં બ્રહ્મોપદેશ કરી જીવનમુક્તિના લક્ષણો બતાવ્યા છે. તેમાં બ્રહ્મ જ્ઞાનના સાધન અને વૈરાગ્યનો બોધ પણ છે. તેમાં નિત્યાનિત્ય વિવેક અને સામાજિક સડ સંપત્તિના સુખ વર્ણવ્યા છે. સાંખ્ય યોગ, સબીજ નિર્બીજ સમાધિ અને યોગની ભૂમિકાઓ પણ બતાવી છે. ગુરુચરણ અને ઇન્દ્રિય નિગ્રહનો ઉપયોગ કર્યો છે. ચિત્ત શુદ્ધિ માટે ભક્તિ ઉપર ભાર મૂક્યો છે. પ્રેમ લક્ષણા ભક્તિની પ્રશંસા કરી છે. ઈશ્વરમાં અળગ શ્રદ્ધાને પ્રાધાન્ય આપ્યું છે. તેમનું કાચબા કાચબીનું ભજન એ ગાંધીજીનું પણ માનીતું હતું. દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં તે નિત્ય પ્રાર્થનામાં ગવાતું. આ ભજન આજે પણ ગુજરાતના ઘણા ઘરોમાં ગવાય છે. એમાં ભોજા ભગતે કાચબા અને કાચબી ઉપર આવી પડેલી આફતના વર્ણનમાં ઈશ્વર ઉપરની અળગ શ્રદ્ધા બતાવી છે. આ કથા બહુ સાદી અને સાધારણ હોવા છતાં બહુ ઊંડા મર્મવાળી છે. શેઠ સગાળસા અને ચંગાવતી જેવા નેમ બનતા નરનારની કથા આલેખતું એનું ચેલૈયા આખ્યાન પણ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય છે. ભોજા ભગતના શિષ્યોમાં વીરપુરના ભક્ત જલારામ બાપા અને ગારિયાથરના ભક્ત વાલમરામ મુખ્ય હતા. મિત્રો, જેમ સૂર્યોદય થતાં અંધારું દૂર થાય, એમ ગુરુની કૃપાથી અજ્ઞાન દૂર થાય અને અંતરમાં અજવાળું પથરાય છે. ભણતરથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ન થાય તે માટે તો બ્રહ્મનિષ્ઠ સદગુરુની જરૂર પડે છે. ગુરુ બે પ્રકારે શિષ્યને સહાય કરતા હોય છે. એક માત્ર સાધન પ્રક્રિયા બનાવીને અને બીજું કૃપા દ્રષ્ટિ કરીને. કેટલાક ગુરુ સાધન સિદ્ધ હોય છે, જ્યારે કેટલાક કૃપા સિદ્ધ હોય છે. શ્રી જલારામને આવા કૃપા સિદ્ધ ગુરુની જરૂર હતી, જે અગમ્ય અને અદ્રશ્ય રીતે એમના ઉપર કૃપા કરે. પણ આવા કૃપા સિદ્ધ ગુરુ બહુ ઓછા હોય છે, એમને શોધવા ક્યાં? શ્રી જલારામ જાત્રાએથી પાછા ફર્યા બાદ એમના મનમાં એક કૃપા સિદ્ધ પુરુષ વસ્યા, જે હતા ભોજા ભગત. શ્રી જલારામ અમરેલી પાસે આવેલ ફતેપુર નામના ગામમાં રહેતા ભોજા ભગતના ચરણોમાં પડી પોતાને શિષ્ય સેવક બનાવવા માટે વિનંતી કરી. કૃપા સિદ્ધ ગુરુ ભોજા ભગતે જલારામનો ભાવ જોઈને કંઠી બાંધી અને રામ મંત્ર આપ્યો. પૂજ્ય ભોજા ભગતને ગુરુપદે સ્થાપ્યા બાદ શ્રી જલારામે પોતાના ગુરુની સેવા શરૂ કરી. ફતેપુરમાં પોતાના ગુરુ માટે જલારામે ખોરડા બનાવ્યા હતા. એ જમાનામાં માટી ગારો પથ્થરના મકાન બનતા. ભોજા ભગતના ખોરડા કોઈ કડિયા કે મજૂરોએ બનાવ્યા નહોતા. એ માટે ભોજા ભગત અને જલારામ ભગતે જાતે મહેનત કરી હતી. જલારામ દૂર દૂરથી પથ્થરો શોધી અને પોતાના ખભા ઉપર મૂકીને એકઠા કરતા અને માથા પર ગારાના સુંડલા મૂકીને લઈ આવતા અને પોતાના ગુરુને આપતા. આમ ગુરુ શિષ્યના સંયુક્ત પ્રયાસથી એક શુદ્ધ સાત્વિક સ્થાનનું નિર્માણ થયું. કહે છે કે આ વખતે ભોજા ભગતે જલારામને જીવનના ખોળિયા ખોરડાનું સાચું જ્ઞાન આપ્યું હતું, જેને ગ્રહણ કરી અને જલારામે જનસેવાનો ભેગ ધર્યો હતો. ગુરુ શિષ્યના સંયુક્ત પુરુષાર્થથી તૈયાર થયેલું ખોરડું ધામ આજે તીર્થધામ બની રહ્યું છે. ધન્ય છે એ ગુરુ અને શિષ્યને જેમણે જગતને સાદગી અને સેવાનો મંત્ર આપ્યો. ફતેપુરમાં 2 મહિના સુધી રહી અને શ્રી જલારામે ગુરુની કૃપા દ્રષ્ટિ મેળવી. એમણે એક દિવસ ગુરુજીને વિનંતી કરી કે ગુરુજી, આપ રજા આપો તો મારે હવે વીરપુર ગામમાં સદાવ્રત શરૂ કરવાની ઈચ્છા છે. જલારામની આવી નિસ્વાર્થ સેવા ભાવના જાણી એ ગુરુ ભોજલરામ અત્યંત પ્રસન્ન થયા અને જલારામને સદાવ્રત ખોલવાની આજ્ઞા આપી. ત્યારબાદ વીરપુર આવીને જલારામે સદાવ્રત શરૂ કરવાની તૈયારી કરવા માંડી. આ સમય દરમિયાન ભોજા ભગત અવારનવાર વીરપુર ગામમાં પોતાના શિષ્ય જલારામને મળવા જતા અને થોડો સમય ત્યાં રોકાતા. આ વખતે જલારામ અને વીરબાઈ ગુરુની ભક્તિભાવથી સેવા કરતા અને ભજન કીર્તનની રમઝટ જામતી. આ રીતે અન્નદાન અને રામધૂનથી જલારામનો આશ્રમ રાત દિવસ ગુંજવા લાગ્યો. ભૂખ્યાને ભોજન અને મુખેથી રામનું નામ એ ગુરુમંત્ર એમના જીવનમાં વણાઈ ગયો. જલારામ મહારાજે પોતાની ભક્તિભાવનાથી ગુરુ ભોજા ભગતને પ્રસન્ન કરી અને વચન માંગ્યું હતું કે અંત સમયે ગુરુદેવ તેને દર્શનનો લાભ આપશે. ભોજા ભગતને જ્યારે દેહ ત્યાગ કરવાની ઘડી આવી ત્યારે જલારામ બાપાને આપેલ વચન પાળવા તેઓએ ફતેપુરમાંથી વિદાય લઈ અને શિષ્યને કૃતાર્થ કરવા માટે તેઓ વીરપુરમાં આવ્યા અને પ્રેમાળ શિષ્ય જલારામના સાનિધ્યમાં દેહ ત્યાગ કર્યો, કે જે ઈસવીસન 1850નું વર્ષ હતું. જલારામ મહારાજની જગ્યામાં રામજી મંદિરની સામે ગુરુ ભોજા ભગતની ફૂલ સમાધિની દેરી છે. વીરપુર ગામની ભાગોળે ભોજા ભગતની સમાધિના ઓટા છે. ફતેપુર ગામની ભોજા ભગતની જગ્યામાં તેમના સ્મૃતિચિહ્નો,
ઢોલિયો, પાકડી, માળા અને ચરણ પાદુકા સાચવવામાં આવ્યા છે. મિત્રો, જ્યાં સુધી ગુર્જર ભાષા હશે ત્યાં સુધી ભક્તભૂષણ ભોજા ભગત અમર રહેશે. આભાર. તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.